વાઘોડિયા રોડ વિસ્તારની વેંકુટ એક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોએ બિલ્ડર સામે આક્ષેપો કરી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. શહેરના પૂર્વ વિસ્તાર વેંકુટ ટાઉનશીપ એકમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘરોમાં પાણી પ્રવેશી જતા સાપ કાનખજૂરા જીવજંતુથી લોકો ભયગ્રસ્ત બન્યા છે. ઘર વખરીના પ્રશ્નો નિર્માણ થયા છે. સ્થાનિકો દ્વારા વિસ્તારમાં પાણી ભરાવાનું કારણ જણાવતા આક્ષેપો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીના પાણીનો કુદરતી રીતે નિકાસ થઈ જતો હતો, પણ બિલ્ડર દ્વારા ત્યાં દિવાલ ઊભી કરી દેવાઈ છે અને નાની અમથી પાઇપ નાખી દીધી છે, જેથી અમારી સોસાયટીના પાણીનો નિકાસ થતો નથી. આ અંગે મેં પહેલાથી જ વોર્ડ કચેરી પાલિકા કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી, પણ પાલિકા તંત્ર દ્વારા પણ આ અંગે ધ્યાન ન અપાતા અમારા ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. નથી ઘરમાં રહી શકતા કે નથી બહાર નીકળી શકતા. રહીશો દ્વારા આક્રોશ ઠાલવતા મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અમારો આ વૈકુંઠ ટાઉનશીપની અંદર પાણી ઘરની અંદર ઘરમાં ભરાઈ ગયું. અમારી લાઇનમાં છોકરાઓ નાના છે, ઝાડાને એવું ચાલુ થઈ ગયું છે. તે છતાં અત્યારે જે અમારી પાણી માટેની મોટી નીક હતી એ નીકને બંધ કરી નાનેમથી પાઇપ નાખવામાં આવી છે. એના લીધે અમારું જે નેચરલ પાણી જે જતું હતું વૈકુંઠનું એ પૂરીને નાની પાઇપ નાખી છે. એનાથી આ બધું અમારા તકલીફ બધી પડી છે. બાળકો જાર ઉલટીની તૈયારી થઈ ગઈ છે. નાના બાળકો અત્યારે તકલીફમાં છે. ગઈ રાતે અમે આખી રાત જાગેલા છીએ અને આગલી રાતે આખી રાત જાગેલા છે ને ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ખાટલા ઉપર બધો સામાન મૂકેલો હતો ને છોકરાને ક્યાં સુરાવ એ જ અમારી તકલીફ હતી. ને તંત્ર કોઈ જોવા આવ્યું નથી અત્યાર સુધી કે અમારે રજૂઆત થઈ. અત્યાર સુધી કોઈ આવ્યું નથી. અમે બધે રજૂઆત કરી દીધી છે. કમિશનરથી માંડીને કલેક્ટર સુધી રજૂઆત કરી છે, પણ અમારી કોઈ રજૂઆત ધ્યાને ધરી નથી. વૈકુંઠ સોસાયટી પૂર્વ વિસ્તાર છે અને બાપુ જગત નાકા નંબર વૈકુંઠ સોસાયટી નંબર 1 પર અમે રહી રહ્યા છીએ પૂર્વ વિસ્તારમાં. હાલ સમસ્યા એ છે કે આ બિલ્ડર દ્વારા ઊભી કરેલી દિવાલ 15 ફૂટની અને એને અમારે કાંસ બંધ કરી દીધેલી છે. વરસાદનું પાણી લગભગ 4-5 દિવસ અહીંથી ઉતારતું નથી અને અમારી જે કાંસ હતી ત્યાં એકદમ નાનું ભૂંગરું બેસાડીને ઉપર જારી મૂકી છે. ત્યાં તો કચરો જ ભરાઈ રહ્યો છે, પાણી જેનો નિકાલ નથી. અને હાઈવે નંબર 8 નંબરના બી પાણી અહીંયા સોસાયટીમાં ફરી વળે છે. અને લગભગ અઠવાડિયાથી અમે આ પોઝિશનથી કંટાળી ગયેલા છીએ. બિલ્ડરને પણ કહી ચૂક્યા છે, કોર્પોરેશન પણ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, કાઉન્સિલર કોર્પોરેટર ને બધાને રજૂઆત કરી ચૂક્યા છે. હવે તો અમને સીધો નિયમ સીધો દેખાઈ ગયો છે કે કવર બધા ટેબલ પર પડી ગયા છે અને એટલે જ આ બધા ચંદુ ભગત બધા સાંભળતા નથી. આમાં બોલવામાં મને કોઈ હેઝિટેશન નથી થતું, કારણ કે અમને આ હું એકલી નથી પરેશાન, આખી વૈકુંઠ સોસાયટીના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે. પીવાનું પાણી તક અને ઘરમાં જે રહ્યું છે એનાથી જ અમે ચલાવી રહ્યા છીએ. અમે બહાર નીકળી નથી શકતા. 4 નંબરમાં મોકલે છે, 4માંથી અમને ગમે તેવા જવાબ આવે છે. અમે વેરો 3 નંબરમાં ભરીએ છીએ, 4 નંબરમાં નહીં. વોર્ડ નંબર 3ની જે જવાબદારી આવે છે, અહીંયા વારંવાર રજૂઆત કરી ચૂક્યા છતાં પણ અહીં કોઈ તંત્ર સાંભળતું નથી.